ઈસુનું જલમ. યુસુફ નામના એક ધર્મી માણસ સાથે મરિયમની હગાઈ થઈ ગઈ હતી. જરાય ને સાંભળ્યું કે મરિયમ બેજીવી હે, વયો જાણતો હતો કે વયો બાળક એનો નહીં, પણ વયો મરિયમને બદલામ કરવાને માંગતો હતો. એત્રે હરું એને સાનું સાનું મરિયમને છૂટાછેડા હલવાનું નક્કી કર્યું. વયો કંઈક કરે તેની પહેલ એક હરકદૂતે યુસુફને હમણાંમાં આવીને એને હાથે વાત કરી. હરકદૂતે કીધું, હે યુસુફ, મરિયમને બજેર તરીકે તાર ઘેર લાવવામાં નહીં સમકે. એના પેટમાં જે બાળક હે વે પવિત્ર આત્મા તરફથી હે. વે એક સોરો જણ હે, એનું નામ ઈસુ રાખજે, જેનો અર્થ એમ હે કે પરમેશ્વર બસાવે હે. કેમ કે વયો મનખને એના પાપથી બસાવે. એને લીધે યુસુફે મરિયમ હાથે લગ્ન કરી લીધું અને પોતાને ઘેર લઈ આવ્યો. પણ જ્યાં તક બાળકનો જલમ નહીં થયું ત્યાં તક એને મરિયમ હાથે શારીરિક સંબંધ નહીં કર્યો. જ્યારે મરિયમને પૂરા દાડા જતા હતા એના ટાઈમમાં રોમી સરકારે હુકમ કર્યું કે દરેક મનખ પોતપોતાના બાપ દાદા રહેતા હતા એના શહેરમાં જઈને જનગણના હરું નામ લખાડે. એટલે હરું મરિયમ અને યુસુફ નાસરત ગામથી બેતલહમ ગામ તક ઘણી લાંબી જગ્યા જવું પડ્યું. કેમ કે દાઉદ રાજાનો જલમ બેતલહમમાં થયો હતો અને વૈયો મરિયમ અને યુસુફ બે બાપ દાદો હતો. જ્યારે વૈ બેતલહમમાં પહોંચ્યો ત્યારે એને ત્યાં રહેવા હરું ખેતી જગ્યા નહીં મળી. છેલ્લે એને એક ડાંઢના વેડમાં રોકાવું પડ્યું. ત્યાં જ મરિયમ હાજી ઉઠી એને બાળકને લઈને ડગરને ખોળ ખાવાવાળા ખામણામાં મળ્યું. કેમ કે એના કને ખાટલો નહીં હતો અને નવે એના બાળકનું નામ ઈસુ રાખ્યું. એની જ રાતે નજીકના મેદાનમાં અમુક ભરવાડ પોતાના ગેઠાની રખવાળી કરી રહ્યા હતા. એક બબળતો હરકદૂત એને બાળવા ચડ્યો અને વૈયા એને બાળીને સમકી ગયા. ત્યારે હરકદૂતે કીધું, સમકો નહીં, કેમ કે હું તમને તાજો હમીસાર હમળાવવા હરું આવ્યો હે. બેતલેહેમ ગામમાં મસીહનું જલમ થયું હે, ત્યાં જઈને બાળકને બાળો, એ તમને ફલકામાં ફોતેલું અને ડગરને ખોળ ખાવાળા ખામણામાં હૂતીલું મળે. અફસુકનો આકાશમાં હરકદૂતનો ટોળો પરમેશ્વરની સ્તુતિ કરવા બાળવા જડ્યો. વૈયા એમ કહેતા હતા કે આકાશમાં પરમેશ્વરની મહિમા થાય અને એને પસંદ કરવાવાળા મનખને ધરતી પર શાંતિ મળે. ત્યારે હરકદૂત જતા રહ્યા. થોડીક વારમાં ભરવાડ પોતાના ગેઠાને છોડીને ઈસુ જાતો એની જગ્યા પહોંચ્યા અને હરકદૂતે જેમ એને કીધું હતું એવી જ રીતે વેડમાં ડગરને ખોળ ખાવાના ખામણામાં ઈસુ હૂતેલો મળ્યો. વૈયા ઘણા ખુશ હતા અને મરિયમ હુદી ઘણી ખુશ હતી. ભરવાડે જે સાંભળ્યું અને જે બાળ્યું એને હારું પરમેશ્વરની બડાઈ કરતા જઈને જા એનો ગેઠવો હતો ત્યાં પાછા જતા રહ્યા. એના થોડાક ટાઈમ બાદ ઉગમણી બાજુ બુદ્ધિમાન માણસ હવે જે તારાનું જ્ઞાન રાખતા હતા એને હવે એક અલગ પ્રકારનો તારો બાળ્યો. એને હવે તારાને બાળીને જાણ્યું કે યહૂદી મનખનો એક નવો રાજા જલમ્યો હોય. એટલે હરું વૈયા એના રાજાને બાળવા હરું ઘણી લાંબી જગ્યા કાઢીને બેતલહેમમાં પહોંચ્યા. બેતલહેમમાં જાય ઈસુ અને એના આઈબા રોકાયેલો હતો. વેયુ ઘેર એનું મળી ગયું. બુદ્ધિમાન માણસે જ્યારે ઈસુને અને એની આઈને બાળી ત્યારે વૈયા નિશાન અમીને એને પોગે લાગ્યા. એને હવે ઈસુને મોગી મોગી વસ્તુએ દાન કરી અને ઘેર જવા હારું તાહા પાછા નીકળી ગયા.